પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના દેલમાલ ગામે બપોરે વેપારીના ઘર ઉપર ટોળાએ રીતસર પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે ઠક્કર રાવળ વ્યક્તિ વચ્ચે સવારે થયેલી બબાલ અચાનક રૌદ્ર સ્વરૂપે બહાર આવી હતી ઘટનાનો વિડીયો વાયરલ થતા ખતરનાક દ્રશ્યો જોવા મળ્યા છે લોકડાઉનમાં ગુટકા અને તમાકુની બાબતના કારણે ગામમાં ગમગીન મચી જવા પામી છે આ બાબતે વેપારીએ ચાર વ્યક્તિ વિરુદ્ધ ચાણસમા પોલીસ મથકે રજૂઆત કરી છે દેલમાલ ગામના રશિકભાઈ ઠક્કર કરિયાણાનો વેપાર કરે છે જેમાં ગુટખા બાબતે ગામના જ રાવણ વ્યક્તિએ બાતમી આપી હોવાની આશંકા વ્યક્ત કરી હતી આથી બંને વચ્ચે સવારે ચકમક થઈ હોવાની ગામમાં ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે રાવળ સહિત અન્ય સમાજના લોકોનું ટોળું એકઠું થયું હતું જેમાં રસિકભાઈ ઠક્કરના ઘર ઉપર ધોકા અને પથ્થરમારો કર્યો હતો ઘરની ઝાડી ઉપર મહિલા સહિતના ધડાધડ પથ્થરો ફેંકતા દરમિયાન વિડીયો ઉતારી લીધો હતો આ ઘટનાના ફોટો અને વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે રસિકભાઈ ઠક્કરે ગામના જ રાવણને માભાઈ અંબાભાઈ અંબાભાઈ નિહાભાઈ ગોવિંદભાઈ નિહાભાઈ સહિત ચાર વિરુદ્ધ ચાણસમાં પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ કરી છે જેમાં રાવણના ચાર વ્યક્તિઓ દુકાનમાં ઘૂસી માર મારવાનો તેમજ રોકડ રકમ લઈ જવા સહિતની વિગતો રજૂ કરી છે સ્ટોરી બાય ભગીરથસિંહ જાડેજા મા આશાપુરા ન્યૂઝ ચેનલ સાંતલપુર ગુજરાત